नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 12 मनोविज्ञान विषयनी अंदर आजे आपणे प्रकरण 8 नो अभ्यास करीशुं। प्रकरण 8 में आपणे आजे समष्टिगत उपायो तेमां पुनः उपयोग विषयनी आपणे चर्चा करीशुं। रिसाइकलिंग विषय आपणे आजे चर्चा करीशुं। अगाउना पीरियडनी आपणे चर्चा करी हती, तो अगाउना पीरियडनी अंदर आपणे संगठित जूथ प्रवृत्ति विषयनी माहिती मेळवी हती। तो आजना पीरियडनी अंदर आपणे समष्टिगत उपायो तेमां पुनः उपयोग बाबते आजे आपणे चर्चा करीशुं। आपणे वार्तनिक उपायो विशेनी चर्चा करी, एना पॉइंटोनी विशेनी समजूती मेळवी। तो आजे आपणे समष्टिगत उपायोनी अंदर आजे आपणे जोईशुं के हवे पर्यावरणने बचावा माटे समष्टिगत उपायोमां उपयोगमां समष्टिगत उपयोगो ए पर्यावरणने बचावा माटे अगत्यना साबित थशे। एमां पुनः उपयोग, ऊर्जा संरक्षण अने ग्रीन हाउस असरनी वात आपणे करीशुं के कोईपण वस्तुनो पुनः उपयोग करीशुं। प्लास्टिक तो प्लास्टिकनो छे એ નુકસાનકારક છે, પર્યાવરણ માટે નુકસાનકારક છે, તો એને આપણે એકવાર પ્લાસ્ટિકનો ઉપયોગ કરી લીધા પછી બીજી વાર એનો પ્લાસ્ટિકનો રિસાયકલિંગ કરીને એનો ઉપયોગ કરવાનો છે। પછી ઊર્જાનું સંરક્ષણ કરવાનું છે અને ગ્રીન હાઉસ અસર વિશેની આપણે આજે ચર્ચા કરવાની છે। એમાં આજના પ્રેટની અંદર આપણે પુનઃ ઉપયોગ વિશે આજે આપણે માહિતી એકત્ર કરીએ। તો રિસાયકલિંગની પ્રક્રિયા એટલે કે પુનઃ ઉપયોગ, આજે માનવજાત સામે વસ્તી વધારો સૌથી મોટી સમસ્યા, આજે મનુષ્ય સામે જો સૌથી મોટી સમસ્યા હોય તો એ વસ્તી વધારો। વિશ્વની અંદર ભારત વસ્તીની દ્રષ્ટિએ બીજો નંબર ધરાવે છે। વસ્તી વધારો એ આપણા દેશની એક મોટો પડકાર છે। દેશ સામે વસ્તુઓની અતિશય વપરાશ તેમજ કુદરતી સંસાધનો, વસ્તુઓની અતિશય વપરાશ થઈ રહી છે અને કુદરતી સંપત્તિના સંરક્ષણના અભાવને કારણે અને કુદરતી સંપત્તિનું આપણે સંરક્ષણ કરી શકતા નથી, કુદરતી સંપત્તિનું રક્ષણ થઈ શકતું નથી અને એના સંરક્ષણના અભાવના કારણે જોખમ ઊભું થયું છે અને એટલા માટે જોખમ ઊભું થયું છે। કુદરતી સંરક્ષણના અભાવના કારણે જોખમ ઊભું થયું છે એટલે કે આપણે કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું જોઈશે। કુદરતી સંપત્તિના સંરક્ષણના અભાવને કારણે જોખમ ઊભું થયું છે। જીવન પ્રણાલીને નિભાવનાર પર્યાવરણમાં આપણે અપરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો કર્યા છે। આપણું જીવન કોની ઉપર આધારિત છે તો કે પર્યાવરણ ઉપર આધારિત છે। આપણા જીવનની પ્રણાલી ને નિભાવનાર પર્યાવરણ છે। પર્યાવરણ આપણને શુદ્ધ હવા આપે છે, ચોખ્ખું પાણી આપે છે, આપણને પર્યાવરણમાંથી અનેકવિધ સંસાધનો ઉપયોગમાં આપણે લઈએ છીએ। તો જીવન પ્રણાલીને નિભાવનારા પર્યાવરણ માટે અપરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો માણસે કર્યા છે, માનવી દ્વારા થયા છે એટલે કે અપરિવર્તનશીલ અને નુકસાનકારક ફેરફારો કર્યા છે। આ સમસ્યાનો ઝડપી નિકાલ લાવવો છે, આ સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો આવનારી પેઢીઓ માટે વિશ્વ જીવવાલાયક રહેશે નહીં। જો વિદ્યાર્થી મિત્રો, આ સમસ્યા પર્યાવરણને પ્રદૂષિત કરવાની સમસ્યાઓ જે રહી છે, આ પર્યાવરણની પ્રદૂષણની સમસ્યાઓનો જો ઝડપી નિકાલ નહીં આવે તો આવનારી પેઢી માટે, આ વિશ્વ માટે, આવનારી પેઢી માટે આ વિશ્વ, આ દુનિયા જીવવાલાયક નહીં રહે। આ દુનિયામાં જીવવું મુશ્કેલ પડી જશે આવનારી પેઢીઓને, એટલે પર્યાવરણનું પ્રદૂષણ ઘટાડવું પડશે। આ સમસ્યાનો ઝડપી ઉકેલ નહીં આવે તો આવનાર પેઢીઓ માટે વિશ્વ જીવવાલાયક રહેશે નહીં। આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે, આ મુશ્કેલ પરિસ્થિતિ છે અને આમાંથી બહાર આવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે અને આમાંથી બહાર આવવા માટે આપણે બધાએ સહિયારો પ્રયત્ન કરવો પડશે, સાથે મળીને કામ કરવું પડશે અને મહેનત કરવી પડશે। તેમજ આપણી જીવનશૈલી અને સાંસ્કૃતિક રિવાજો પણ બદલવા પડશે, આપણી જીવનશૈલી બદલવી પડશે, આપણા સાંસ્કૃતિક રિવાજો બદલવા પડશે અને આમાંથી આપણે બહાર આવવું પડશે। જે આપણે રૂઢિચુસ્ત બની ગયા છીએ તો અમુક રૂઢિઓમાંથી આપણે બહાર આવવું પડશે। એના માટે આપણે પુનઃ ઉપયોગ એ એવો સલામતી આપતો સરળ માર્ગ છે જેમાં મોટાભાગની કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી તેને ફેંકી દઈ જમીન પર પ્રદૂષણની સમસ્યાઓને વધારવાને બદલે તેના પર પુનઃ પ્રક્રિયા કરવાની હોય છે। જે પુનઃ ઉપયોગમાં લેવાની બાબતો છે, આપણે એકવાર ઉપયોગમાં લઈ અને ફેંકી દઈએ છીએ પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિક ફેંકી દઈએ છીએ તો જમીનમાં ટટાય તો જમીનમાં પણ પ્રદૂષણ ફેલાતું હોય છે। તો
मोटा भागनी कूदरती संपत्ति उपयोग कर फेंकी दी जमीन में आप फेंकी दी तो यहाँ प्रदूषण की समस्या में वारो तो आपने एना पर पुनः प्रक्रिया करवानी होय छे। એટલે પુનઃ પ્રક્રિયા કરી અને આપણે એકવાર ઉપયોગમાં લીધેલી વસ્તુને બીજી વાર ઉપયોગમાં લઈ શકીએ છીએ। દાખલા તરીકે ઠંડા પાણીમાં વપરાયેલા એલ્યુમિનિયમના કેન ઓગાળીને એલ્યુમિનિયમને અન્ય ઉત્પાદનો બનાવવામાં આવે। ઠંડા પીણાના એલ્યુમિનિયમના કેન છે એ પી ઠંડુ પીણું પી અને આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, તો આવા જ્યાં ત્યાં ફેંકી દેવાને બદલે એલ્યુમિનિયમના ठंडा पीणा वपरेला केन ने वगाड़ी ने एल्युमिनियम ने अन्य उत्पादनों बनावामां आवे तो तेनो उपयोग करी शकाय छे। एल्युमिनियम में अन्य एल्युमिनियम उपयोग करी शकाय छे। आज रीते कागड़ काच कापड़ धातु आ बधी वस्तु कागड़ फेंकी दीए काच फेंकी दीए गमे त्यां कापड़ धातु वगैरह पुनः उपयोग पण थई शके छे। आनो पण बीजी वार आपणे उपयोग करी शकीए छीए। आ उपरांत दिन प्रतिदिन पाणीनी अछत ऊभी थती जाय छे, वरसाद अनियमित थई गयो छे, पाणीनी अछत ऊभी थई रही छे, अमुक जगह उनाळामां पाणी पीवालायक पाणी पण मळतुं नथी, तो पाणीनी अछत ऊभी थाय छे त्यारे पाणीनो बगाड अटकाववो जोईए। पाणीने तमे बचावो पाणी तमने बचावशे आ सूत्र छे। वाणी अने पाणी विवेकथी वापरो आ सूत्रो छे। आ सूत्रोनो आपणे आपणा जीवनमां सार्थक करवा जोईशे। तो पाणीनो बगाड अटकाववो अने पाणीनी जाळवणी करवी खूब ज महत्वनी बाबत छे। विपुल प्रमाण में गटर में वही जता पानी उपयोग विपुल प्रमाण में वधारे प्रमाण में गटर में पानी वही जत हो आ गटर में पानी वही जत हो पुनः उपयोग करवा गटर ना पानी पर प्रक्रिया करवामां आवे। आ गटर ना पानी पर प्रक्रिया करीने बिन जोखमी पानी ने नदी में छोड़वू जोईए। गटर में वही जता पानी ने पर प्रक्रिया करो और प्रक्रिया कर्या पछी बिन जोखमी जोखमकारक पानी से एने बिन जोखमी बनावी अने पछी एने नदी में छोड़वू जोईए। तो हाल खारा पाणी ने पण शुद्ध पाणी करवा माटेना अमुक टेक्निकल साधनों छे एनो अत्यारे उपयोग करवामां आवतो होय छे। तो कोई पण वस्तुनो एक वार उपयोग थई गया पछी एने बीजी वार उपयोगमां लई अने एना पर रिसाइक्लिंगनी प्रक्रिया करी अने पछी एने उपयोगमां लेवामां आवे छे। अने आवुं करवाथी एने अन्य बीजी वार एनो उपयोग थई शके छे अने पर्यावरणीय मात्रामां घटाड़ो थई शके छे। आपणे जोयुं के ठंडा वपरायेला एल्युमिनियमना केन ठंडा पीणामां उपयोगमां लेवामां एल्युमिनियम केन आ केनने अन्य एल्युमिनियम अन्य उत्पादनों करी शकाय छे। एनाथी ए ज रीते कागळनी उपर प्रक्रिया करी अने बीजी वार अन्य उपयोग करी शकाय। आ पछती ભેગી કરી અને પછી ફરીથી એના પરથી કાગળ બનાવવામાં આવે છે। કાચની અંદરથી પણ ફરીથી કાગળ કાચ બને છે, કાચના બન્ય વસ્તુ કાચની બને છે, કાપડ ઉપર પણ રિસાયકલિંગની પ્રક્રિયા કરવામાં આવે છે। તો બધી બાબતની અંદરથી રિસાયકલિંગની પ્રક્રિયા કરી અને એને પુનઃ ઉપયોગમાં લેવા માટેના કાર્યો હાથ ધરવામાં આવે છે। એ પછી પાણીની અછત ઊભી થઈ રહી છે, વરસાદ અનિયમિત થઈ ગયો છે, તો પાણીનો બગાડ આપણે અટકાવવો જોઈએ અને પાણીની ઉપર પુનઃ પ્રક્રિયા કરીને ગટરમાં પાણી જે વહી જાય છે આ પાણીને પણ બિન જોખમી કરીને નદીમાં છોડવું જોઈએ, તો નદીઓની અંદર પણ પ્રદૂષણની માત્રામાં ઘટાડો થતો જોવા મળે છે। તો આ બધી પ્રક્રિયાઓ આપણે કરીશું તો આપણે પર્યાવરણને બચાવવામાં સફળતા મેળવીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું સમષ્ટિગત ઉપાયોમાં પ્રથમ પુનઃઉપયોગ વિશેની આપણે ચર્ચા કરી। હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ઊર્જા સંરક્ષણ વિશેની પણ ચર્ચા કરવાની છે। આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ઊર્જા સંરક્ષણ એ બાબતે એ મહત્ત્વના મુદ્દા પર આપણે નેક્સ્ટ પીરિયડની અંદર ચર્ચા કરીશું। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો।